કેમ છો બરોડા? આજે કઈ શબ્દ નવું નથી લાગ્યું ને, કેમ કે શરૂઆત થાય છે વંદે માતરમ થી. આજે શરૂઆત થઈ છે કેમ છો બરોડા, કારણ કે ગુજરાતી મૂવી રિલીઝ થવા જઈ રહી છે 17/1/2020 ના રોજ ગુજરાતના તમામ સિનેમાગૃહોમાં, અને તેની શરૂઆત છે, પિક્ચરનું નામ છે કેમ છો. એટલે મેં આ સૌ આપની શરૂઆત કરી કેમ છો. યુથ બરોડિયનના પોઝિટિવ વાઇબ્સ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમારી સાથે કેમ છો મૂવીના સ્ટાર કાસ્ટ તુષાર સાધુ આજે અમારી સાથે છે, જેઓની એક પિક્ચર ખૂબ જ ફેમસ થઈ હતી રતનપુર. તુષારભાઈ, આપનું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. મૂવીના એક્ટ્રેસ અમારી સાથે છે કિંજળ રાજપ્રિય. છેલ્લો દિવસ મૂવી ફેમ જે પિક્ચર ખૂબ જ હિટ થઈ હતી, અને ગુજરાતી મૂવીઝનો એક આખો નવો યુગ જે સ્ટાર્ટ થયું હતું, અને ફિલ્મના પ્રોડ્યુસર શૈલેષભાઈ અમારી સાથે છે. આપ સૌનું અમારા યુથ બરોડિયનના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની જે મૂવી આવી રહી છે કેમ છો, તો એ મૂવી શું છે, તેની વિશેનું કંઈક આપ અમારા વ્યુઅર્સને કંઈક આઈડિયા આપશો કે બેઝિકલી મૂવી કઈ ટાઈપની મૂવી છે? કેમ છો ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે 17 જાન્યુઆરી સૌથી પહેલા તો, અને અમે કેમ છોની એક ટેગલાઈન આપી છે, દરેક પરણિત પુરુષની આત્મકથા. તો આ દરેક પરણિત પુરુષની આત્મકથા છે, અને પરણિત પુરુષના જીવનમાં સવારે ઉઠે અને સાંજે સૂવે ત્યાં સુધી જે ઘટનાઓ બનતી હોય છે એ આ ફિલ્મની અંદર અમે મૂકી છે. કે સવારે ઉઠે ત્યારે દોડાદોડ શરૂ થાય, એની વાઇફ જોડે ટિફિનની વાત હોય, કે એના છોકરા જોડે ઉઠાડવાની વાત હોય, કે પછી મમ્મી પપ્પા સાથેની વાત હોય, ખર્ચાની વાત હોય ઘરના, પછી ઓફિસમાં પહોંચવાનું લેટ થતું હોય, અને રાત્રે આવે તો આખો દિવસ કંટાળીને આવે, પણ ઘરે સાસુને કંઈક બબાલ થઈ હોય તો બહુ એ શેર કરે, મમ્મી એ શેર કરે. તો એક એવી ફિલ્મ છે, એવી ઘટનાઓ છે આની અંદર, કે જે દરેક મેરિડ મેન જે પોતાની જાત સાથે રિલેટ કરી શકશે. અને જે આ મયુર મહેતાનું કેરેક્ટર છે મારું, એ લોકોને એવું લાગશે કે બસ આ હું જ છું, અને આ ફિલ્મ આખી મારા ઘરની સ્ટોરી છે. સો એટલી રિલેટ કરશે આ ફિલ્મ કેમ છો દરેક પરણિત પુરુષની આત્મકથા. ઓકે, એટલે એવું કહી શકાય કે એક પરણિત પુરુષ જે છે એની જે રિયલ સ્ટોરી છે, એની સાથે જે કંઈ પણ ઘટિત થતું હોય છે તે આ મૂવીની અંદર આપે કવર કરવાનો પ્રયાસ કર્યો છે. કિંજલ, આ મૂવીની અંદર આપણને એક લીડ રોલ પ્લે કરી રહ્યા છો, તો આપનું આ મૂવીની અંદર શું પાત્ર છે? મારા કેરેક્ટરનું નામ છે મોરની મહેતા. ફિલ્મની વાર્તામાં એવું છે કે કાઠિયાવાડી છોકરીના લગ્ન એક સામાન્ય અમદાવાદી છોકરાના પરિવારમાં થાય છે, અને જેમ કીધું આ કાઠિયાવાડી કેરેક્ટર છે એટલે લેકો નવો છે, ફ્લેવર નવી છે. અને મને અત્યાર સુધી મેં હંમેશા દરેક ફિલ્મ સાથે પ્રયત્ન કર્યો છે કે હું એક નવું કેરેક્ટર બહાર લઉં, અને આ મૂળનીના કેરેક્ટરથી હું બહુ જ હોપફુલ છું અને એક્સાઇટેડ પણ છું, કારણ કે એ કાઠિયાવાડી લેખો જે મેં પકડ્યો હતો એ બહુ પ્રેક્ટિસ કરાવી હતી મને, અને પછી બહુ બધી મરી મચડી, ને પછી જયારે આ લેંગ્વેજ નીકળી, અને મોર ચેલેન્જિંગ થિંગ વોઝ કે એ જ લેંગ્વેજ ને તમારે જયારે એ લેખાને ગુજરાતી કે ગુજરાતીમાં બોલવું તો સહેલું જ છે, પણ એ જયારે ઇંગ્લિશમાં બોલવાનું આવે કે એ જયારે હિન્દીમાં બોલવાનું આવે ત્યારે કાઠિયાવાડી ટોન તમારો છૂટવો ના જોઈએ. એટલે આઈ થિંક એ વસ્તુ જે હતી એ મારા માટે બહુ જ એક્સાઇટિંગ હતી, અને મને બહુ મજા આવી આ કેરેક્ટર ભજવી. એટલે એમ કહી શકાય કે આ મૂવી જે છે એ કોમેડી મૂવી છે, ફેમિલી મૂવી છે. આ મૂવીની અંદર બીજું શું એવું કંઈક સ્પેશિયલ, કંઈક મૂવીનો રોલ કે જે કરીને વ્યુઅર્સને આ મૂવી તરફ વધારે એટ્રેક્ટ કરે એમ? આ ફિલ્મની વાર્તા જે એટલે કેવું છે કે એન્ટરટેનમેન્ટ તો દરેક લોકોને જોઈએ, એટલે થ્રુ આઉટ કોમેડી છે, અને હસબન્ડ વાઈફના જે કિસ્સા હોય ને એમાં એ બંનેને તો વ્યથા હોય પણ લોકો માટે એ કોમેડી હોય. સો એ રીતે આ દર્શાવવામાં આવી છે, પણ સાથે બહુ મસ્ત મેસેજ પણ આપવામાં આવે. કે ફિલ્મનું નામ જે કેમ છો રાખ્યું છે ને, ફિલ્મ જોઈને દર્શક નીકળશે ને તો રિયલ સેન્સમાં એમ કહેશે છે બસ હવે મજામાં છે, અને કોઈના ઘરમાં પણ કંઈ ઝઘડા થતા હોય કે કંઈ પણ થતું હશે કે કંઈ પણ નોકઝોક નાની મોટી થતી હશે ને, તો ફેમિલીનો દરેક મેમ્બર આ કેમ છો ફિલ્મ બતાવી શકશે, કે એ કહી શકશે કે બસ જીવન જીવવાની કળા હોય ને, સૌથી મોટા કળા છે જીવન જીવવાની કળા છે, અને લાઈફ ઇઝ નોટ કમ્પ્લેન, ઇટ્સ અ સેલિબ્રેશન. ગ્રેટ, સાંભળીને ખૂબ આનંદ થયો કે જે મૂવીનો કોન્સેપ્ટ છે બેઝિકલી, નોર્મલી અત્યારે એમાં આપણે રિયલ લાઈફમાં જોતા હોઈએ છીએ કે આજની તારીખમાં હસબન્ડ વાઈફના ઝઘડાઓના કિસ્સાઓ પણ ખૂબ વધી ગયા છે, ડિવોર્સિસના કિસ્સા વધી ગયા છે, પણ મને એમ લાગે છે કે જે રીતનું મૂવીનું ડિસ્કશન આપણે કરી રહ્યા છો એવું લાગે છે કે આ મૂવી જોયા પછી જયારે
કોઈક સીન એવો બંને જોડે ઘટિત થતો હશે ત્યારે પહેલી તો બંને ની હસી છૂટી પડશે કે આ મૂવી માં પાર્ટ જોયો એવા બહુ જ કિસ્સાઓ પણ છે. અને મૂળ આ ફિલ્મ ની અંદર ની જે સ્પેશિયાલિટી છે ને, ક્યારે બી ક્યારે કોઈ પણ ફિલ્મ આપણે એવી નથી જોઈ છે પરણિત પુરુષ ની આત્મકથા. એના આપણે ટોલ્સ જોયા છે, મીમ્સ જોયા છે, બહુ બધા જોક્સ સાંભળ્યા છે, પણ એની એકચ્યુઅલ સ્ટોરી શું છે એ આ ફિલ્મ છે. એ એક પરણિત પુરુષ કઈ રીતે એના આખા પરિવારને સાચવે છે અને જ્યાં નથી સાચવાતું ત્યાં પણ સાચવવાનો પ્રયત્ન કરે છે. અને સેમ એવું જ એની ફેમિલી પણ એના માટે કરે છે. આ આવી કંઈક વાર્તા છે. અને એની સાથે સાથે સાસુ વહુની કટકટ હોય કે ધણી ધણિયાનીનો પ્રેમ હોય કે પછી એ લોકોની નોકજોક હોય અને જે પુરુષ એક એની વહુ અને એની મમ્મી વચ્ચે જે સેન્ડવિચ થતો હોય એ ઘટના અમે લોકોએ બહુ જ સામાન્ય સરળતા અને બહુ જ સુંદરતાથી બતાવી છે. અમે કોઈ બહુ કઈ મેલો ડ્રામા નથી. આ ફિલ્મ એકદમ સિમ્પલ ફેમિલી ડ્રામા છે અને દરેક જણને જોઈને એવું લાગે કે આ આપણી સાથે પણ આવું જ કંઈક થાય છે, આ મારી સ્ટોરી પણ આવી જ છે અને તે પણ તારા મમ્મી જોડે આવું જ કર્યું હતું ને તારા મમ્મી પણ મારી જોડે આવું જ કર્યું. અમે લોકો મળીને એને વિપુલ સર છે અમારા જોડે જે રાઇટર ડિરેક્ટર વિપુલ શર્મા, અમે લોકો જયારે આટમેન શરૂ કર્યું ત્યારે અમને કઈક એવો કન્સેપ્ટ જોયતો હતો કે જે આમ આજ સુધી ના થયો હોય અને ઈચ એન્ડ એવરી માણસ એને રિલેટ કરી શકે. ખાસ એ જરૂરી છે, કન્ટેન્ટ બહુ પાવરફુલ હોવું જરૂરી છે. તો કઈક એવો સારા મેસેજ સાથેની ફિલ્મ કરવી હતી અમને. એટલે અચાનક એક દિવસ એણે કીધું કે આવો એક આઈડિયા છે આમાં, તમને હું સંભળાવું કેવું લાગે છે. એટલે અમે વાર્તા એણે કીધી અને અમે સાંભળી, અમને એટલી બધી મજા આવી કે મેરિડ ને તો મજા આવતી હશે પણ અનમેરિડ હતા એ બી કે યાર સર આ તો જબરદસ્ત છે. એટલા માટે એણે એવું કીધું કેમ કે એને એના મમ્મી પપ્પાને આમાં જોયા, એને મમ્મી પપ્પા દેખાતા હતા જયારે વાત, કેમ કે એક બાળક બી જોતું તો હોય જ છે ભલે પોતે મેરિડ હોય કે ના હોય, પણ એક છોકરો છે ઘરમાં મોટો હોય 15-18 વર્ષ સમજી શકતો બધી વસ્તુ. તો બહુ જ એવું છે, આપણે પહેલી ફિલ્મ તો આ જ કરીશું. અમારા જોડે અત્યારે તો 30 કન્સેપ્ટ રેડી છે અને પછીની ફિલ્મ બી અમે બનાવી રેડી કરી દીધી. આ અમારું ડ્રીમ હતું કે પહેલો પ્રોજેક્ટ અમે આ જ કરીશું. ખુબ સરસ. મતલબ ઇન શોર્ટ માં એવું થયું કે આપ જે જૂનો કોન્સેપ્ટ છે કે જો સાદી કા લડ્ડુ ખાય વો પસ્તાય, જો ના ખાય વો ભી પસ્તાય. એટલે ઇન શોર્ટ માં જે કડવો અનુભવ કહેવાતો હતો એને તમે ખટ્ટો મીઠો અનુભવ કરી દીધો. એટલે એક ઇન શોર્ટ એવું કહીએ કે એક પરણિત પુરુષ ને, આઈ મીન જે અપરણિત છે એને તમે લાલચમાં મૂકી દીધો છે કે ભાઈ પરણિત ને તારો દુઃખ અને સુખ તારે ક્યાં વાટવો છે તું આ પિક્ચર ની અંદર જોઈ શકે. આ કી ઘટના જેવી છે કે આપણે જે પેલું ફ્લાઇટ ટેક ઓફ થવાની હોય એના પહેલા જે એર હોસ્ટ તમને અનાઉન્સ કરે ને કે આપકે સીટ કી પેટી બાંધ લીજે, વિમાન ઉડાન ભરને કે લિયે તૈયાર હે. તો જેટલા પણ લોકો પડેલા નથી, આઈ થિંક આ ફિલ્મ એક એક એવી ફ્લાઇટ રહેશે તમારા માટે અને ખૂબ જ મજા આવશે. અને ખાસ કરીને ગુજરાતીઓને દરેક ફ્લેવર, આપણી આપણી જે ગુજરાતી થાળી છે એની અંદર દરેક સ્વાદ ખાવા આપણને પસંદ હોય છે. એટલે અમે પૂરતો પ્રયત્ન કર્યો છે, બનતો પ્રયત્ન કર્યો છે કે તમને અમે દરેક જાતનો ખાટો મોળો મીઠો કડવો બધા જ સ્વાદ અમે તમને એક જ થાળીમાં પીરસી શકીએ. એટલે તમારું ભોજન જયારે તમે પતાવો ત્યારે તમને એવું કહેવાની ઈચ્છા થાય કે બહુ મજા આવી, હવે અમે મજામાં છીએ. એટલે એવું લાગે છે કે હવે આઈ મીન જે પરણિત પુરુષ છે એને આમ નવું તો થશે કે આમ હેપી આમ નોટ અનહેપી. આઈ મીન લગ્ન કર્યા પછી જે નોકજોક બેઝિકલી થતી હોય છે, આ પિક્ચર ની નોકજોક થયા પછી એક અનુભવ તો જયારે પણ એને લાઈફમાં થશે ત્યારે પિક્ચર જરૂરથી યાદ આવશે. તો હું તમામ દર્શક મિત્રોને વિનંતી કરીશ કે આ પિક્ચર નજીકના સિનેમાગૃહમાં 17 તારીખે રિલીઝ થવા જઈ રહી છે. અને આ આપણી એક બેઝિક પ્રાયોરિટી છે બીંગ એ ગુજરાતી, કે જ્યારે એક ગુજરાતી પિક્ચર રિલીઝ થતી હોય છે ત્યારે આપણે એક ગુજરાતી તરીકે બધા સિનેમાગૃહો આ મૂવી હાઉસફુલ થાય તેની જવાબદારી એક ગુજરાતીની છે. અને બરોડા તો એમે એક સંસ્કારી નગરી છે જેને મૂવીઝ ને હોય કે સોંગ્સ હોય કે દરેક સંસ્કૃતિને અહીંયા વડોદરાએ અપનાવ્યું છે. તો હું વડોદરા શહેરના જનતા તરફથી હું આપને એટલું આશ્વાસન આપી શકું કે બરોડા અને બરોડિયન્સ
આ મૂવીને મોટી સંખ્યામાં જોશે અને આપની મૂવીને સુપર નહીં પણ ડુપર હિટ બનાવશે. અમારા વ્યુઅર્સને આપ કોઈ એક મેસેજ જો આ મૂવી તરફથી આપવા માંગતા હોય તો. સૌથી પહેલા તો થેન્ક યુ યુથ બરોડિયન કે તમે ગુજરાતી ફિલ્મોને બહુ સારા લેવલે સપોર્ટ કરી રહ્યા છો, અને સાથે સાથે બરોડાને કહીશ કે પ્લીઝ અમારી ફિલ્મ આવી છે 17 જાન્યુઆરીએ, અને આ બરોડામાં કલા તો કલાની જ વાત હોય છે, અમે અહીંયા આવેલ ત્યાંથી કલાની જ વાત કરી રહ્યા છે, તો તમને બહુ જ ગમશે આ ફિલ્મ, બહુ જ મસ્ત અમે પ્રયત્ન કર્યો છે અને તમને એન્ટરટેઈન કરવાનો, તો પ્લીઝ 17મી તારીખે તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે. કેમ છો? દરેક પરણિત પુરુષની આત્મકથા ફેમિલી સાથે ખાસ જોવા જશે.